नियम सार भगवान कुमकुंडाचार्य रचित नियम सार तथा मुनिवर पद्म प्रमलधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमां छठ्ठो अधिकार निश्चय प्रत्याख्यान अधिकार एनी बधी गाथाओ आपणे पूरी करी छे, ए अधिकार पूरो कर्यो छे। आ अधिकार पूरो करता एनी टीकाओ पूरी करता मुनिराज पद्म प्रमलधारी देवे नौ श्लोक कया छे। गाथा 106 पूरी थया पछीथी कुमकुंडाचार्य भगवाननी बधी ज गाथाओ आ अधिकारनी पूरी थया पछीथी मुनिवर ने अंदरमांथी एवो भाव आव्यो, टीकामां तो घणुं स्पष्ट कर्युं, बीजा अळस लख्या, पण आ अधिकार पूरो करता मुनिवर ने अंदरमांथी एवो भाव आव्यो, तेमणे नौ कळस लख्या छे, नौ श्लोक लख्या छे। अने એમાંથી આપણે બે શ્લોકનો સ્વાધ્યાય કર્યો છે, 143 અને 144નો સ્વાધ્યાય કર્યો છે। હવે બીજા શ્લોકનો સ્વાધ્યાય શરૂ કરીએ, પહેલા સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન મળીએ। જો કુમકુંડાચાર્ય ભગવાને આ અધિકારની છેલ્લી ગાથા એટલે કે ગાથા 106માં એમ કહ્યું કે ભેદ અભ્યાસ કરીને, એટલે મુનિ છે તે ભેદ અભ્યાસ કરે છે, અને એવી ભેદ અભ્યાસ કરીને કે નિશ્ચય પ્રત્યાખ્યાન કરવા માટે શક્તિમાન બને છે। એટલે જેને ભેદ અભ્યાસ છે એ જ સંયમી છે, તે જ નિશ્ચય પ્રત્યાખ્યાન કરવા માટે શક્તિમાન છે, એમ એ ગાથામાં વાત આવી। અને ત્યાં મુનિની મુખ્યતાથી વાત લેવામાં આવી, સંયત શબ્દ ત્યાં પડ્યો છે, ભેદનો અભ્યાસ કરે છે તે સંયત, એટલે તે સંયમી એ પ્રત્યાખ્યાન ધારણ કરવા માટે શક્તિમાન છે। તો ત્યાં સંયત મૂકી અને કહેવાનો આશય એ છે કે જ્યારે નિશ્ચય પ્રત્યાખ્યાન થાય છે તો એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે, પોતાના સ્વરૂપમાં એ ઠરે છે, એટલે ત્યાં ચોથા ગુણસ્થાનની દશાવાળાની વાત નથી લીધી, કે પાંચમા ગુણસ્થાનની દશાની પણ વાત નથી લીધી, પણ જે સાતમે છઠ્ઠે ઝૂલે છે એવા મુનિ સાતમા ગુણસ્થાનની દશામાં અંદરમાં પોતે ઠરે છે એ વાત ત્યાં લેવામાં આવી છે। તો એ અપેક્ષાથી ત્યાં વાત કરી છે, એટલે ત્યાં સંયત શબ્દ લેવામાં આવ્યો છે। એ પછીથી એ ગાથા પૂરી થયા પછીથી મુનિરાજ પદ્મ પ્રમલધારી દેવે બે કળશ કયા, એમાં કળશ 143 ની અંદર એ વાત આવી કે જે ભાવિ કાળના એટલે ભવિષ્યકાળના ભવના ભાવોથી નિવૃત્ત છે તે હું છું, એમ મુનીશ્વર ભાવના ભાવે છે। એટલે મુનિએ એવી ભાવના ભાવવી એવું ઉપદેશાત્મક કથન ક્યાં છે, એમ કહ્યું કે જેને મુક્ત થવાની ઈચ્છા છે, જે મુક્ત થવા માંગે છે, એને એમ ભાવના ભાવવી કે હું ભવિષ્યમાં થનારા આ ભવના ભાવો એટલે કે જે સંસારની સંસાર પ્રાપ્ત કરાવે એવા જે ભાવો છે એનાથી, એ બધા ભાવોથી હું નિવૃત્ત છું, એમ મુનિએ ભાવના ભાવવી એ 143 ની અંદર વાત આવી। અને પછી 144 ની અંદર કઈ રીતે ધર્મ પમાય એની વાત કરી કે આ ઘોર સંસાર છે એને તરી જવા માટે, એટલે કે સંસાર રહિત થવા માટે જો કોઈ માર્ગ હોય
કોઈ ઉપાય હોય તો એકમાત્ર પોતાનું પરમ તત્વ છે તે જ છે. એટલે મોહને જીતીને એટલે સમ્યક્ત્વ પ્રગટ કરીને પછીથી પોતાના સ્વરૂપના આશ્રય પોતાનું પરમ તત્વ છે એના આશ્રયે જ એ ધર્મને પામે છે અને પૂર્વ દશાને પ્રાપ્ત કરે છે. એટલે એમાં ઘોર સંસારને તરી જવા માટે પોતાનું પરમ તત્વ છે તે જ નાવ સમાન છે. અને એમાં મુનિવરે એમ કહ્યું કે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે, એટલે પરંપરાએ આ વાત જિનેન્દ્ર દેવની વાણીમાંથી અમને પ્રાપ્ત થઈ છે એવો એના આશયન છે. તો એ રીતે બે કળશ થયા અને હવે એના પછીનો કળશ એટલે કળશ 145મો આજે આપણે લઈએ છીએ. ત્રીજો કળશ, નવ પૈકીનો ત્રીજો કળશ. અહીંયા કહે છે કે પ્રત્યાખ્યાનમ ભવતી સતતમ શુદ્ધ ચારિત્ર મૂર્તેહ ભ્રાંતિ ધ્વંસા સહજ પરમ આનંદ ચિન્નિષ્ઠ બુદ્ધે નાસ્ત્યન્યેષા પર સમયે યોગી નામાસ્પદાના ભૂયો ભૂયો ભવતી ભવિના સંસ્કૃતિ ઘોર રૂપા. 145માં શ્લોકના અર્થમાં કહે છે કે ભ્રાંતિના નાશથી, ભ્રાંતિના નાશથી અહીંયા એમ કહ્યું ને ભ્રાંતિ ધ્વંસાત, તો એટલે ભ્રાંતિના નાશથી, ભ્રાંતિ ધ્વંસાત સહજ પરમ આનંદ ચિન્નિષ્ઠ બુદ્ધે એમ બીજી લીટીમાં છે ને તેના ઉપરથી વાત લીધી છે કે ભ્રાંતિના નાશથી. તો ભ્રાંતિના નાશથી જ બધું શરૂ થાય છે, આખો મોક્ષ માર્ગ ભ્રાંતિના નાશથી જ શરૂ થાય છે. જીવને અનાદિની ભ્રાંતિ છે એટલે પહેલી વાત તો એને એ ભ્રાંતિ દૂર કરવી. ભ્રાંતિ છે એટલે વસ્તુના સ્વરૂપને એ જે રીતે સમજે છે એમ છે નહીં. જીનેશ્વર ભગવાને જે રીતે સ્વરૂપ કહ્યું છે, મહાપુરુષોએ જે રીતે એ સ્વરૂપને અનુભવી અને શાસ્ત્રમાં સમજાવ્યું છે એનાથી વિપરીત આ જીવની સ્વરૂપને સંબંધીની માન્યતા છે, જગત સંબંધીની પણ એવી જ ઊંધી માન્યતા છે. તો એ બધી ભ્રાંતિ છે. જ્યાં જીવ નથી ત્યાં જીવ માનવો, જીવ અને પુદ્ગલને સાથે જીવ તરીકે માનવા એટલે કે શરીર સાથે આત્મા એવું આત્માનું સ્વરૂપ માનવું, શુભ ભાવ વાળા ધર્મ માનવો, આ બધી ભ્રાંતિ છે, એ મિથ્યાત્વ છે. ભ્રાંતિ કહો કે મિથ્યાત્વ, તો એ મિથ્યાત્વને દૂર કરીને ધર્મની શરૂઆત થાય એટલે સમ્યક્ત થાય ત્યારે તો ધર્મની શરૂઆત થાય છે, એ ધર્મનું પહેલું પગથિયું. એટલે પહેલી જ વાત એ લીધી કે ભ્રાંતિના નાશથી જેની બુદ્ધિ સહજ પરમ આનંદયુક્ત ચેતનમાં નિષ્ઠિત લીન એકાગ્ર છે, ભ્રાંતિનો નાશ થયા વિના તો પોતે પોતાને જાણતો નથી, પોતાને જાણતો નથી તો તેમાં એકાગ્રતા કેવી રીતે કરે. એટલે પહેલી વાત એ જ છે કે ભ્રાંતિના નાશથી જેની બુદ્ધિ, હવે એને ભ્રાંતિ રહી નથી, પોતા સંબંધી કોઈ ભ્રાંતિ નથી રહી, તો તે પોતાને બરાબર અનુભવ સહિત જાણે છે એટલે ભ્રાંતિ વિના એવા પોતાના આનંદ સ્વરૂપમાં એ ઠરે છે, લીનતા કરે છે, એકાગ્રતા કરે છે. એવા શુદ્ધ ચારિત્ર મૂર્તિને સતત પ્રત્યાખ્યાન છે. પર સમયમાં અન્ય દર્શનમાં જેમનું સ્થાન છે એવા અન્ય યોગીઓને પ્રત્યાખ્યાન હોતું નથી. તે સંસારીઓને ફરી ફરીને ઘોર પરિભ્રમણ થાય છે. જે પર સમય છે એ તો સંસારી છે, જે સ્વ સમય છે તે આત્માર્થી છે, મોક્ષાર્થી છે, તે ધર્મી છે. એટલે પર સમય છે એને માટે કહે છે કે તે સંસારીઓને ફરી ફરીને ઘોર સંસરણ એટલે પરિભ્રમણ થાય છે. તેનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો પાના નંબર 596.
અહીંયા શ્લોક 145 ના શ્લોકાર્થ પછીથી કહે છે કે શુદ્ધ ચૈતન્ય તત્વનું ભાન કરીને, શુદ્ધ ચૈતન્ય તત્વનું ભાન કરીને જેણે ભ્રાંતિનો નાશ કર્યો છે અને જેની બુદ્ધિ ત્રિકાળી સહજ પરમાનંદ યુક્ત ચૈતન્યમાં એકાગ્ર છે, એવા જો અહીંયા બે વાત લીધી એક સાથે. પહેલી વાત એ લીધી કે શુદ્ધ ચૈતન્ય તત્વનું ભાન કરીને જેણે ભ્રાંતિનો નાશ કર્યો છે અને જેની બુદ્ધિ ત્રિકાળી સહજ પરમ આનંદ યુક્ત ચૈતન્યમાં એકાગ્ર છે. ચૈતન્ય તત્વનું ભાન કર્યું, અનુભવ કર્યો અને ભ્રાંતિનો નાશ થયો, આ એક વાત. ભ્રાંતિનો નાશ સમજતો એમને એમ થઈ જાય છે એમ નથી, કોઈના કહેવાથી ભ્રાંતિ જાય એમ નથી, પોતાના પુરુષાર્થથી ભ્રાંતિ એટલે મિથ્યાત્વ જાય છે. અને એમ જેને મિથ્યાત્વ ગયું છે એને ચૈતન્ય તત્વનું જ્ઞાન ભાન સ્વાનુભૂતિ વર્તે છે. હવે એવો એ સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ ત્રિકાળી સહજ પરમ આનંદ યુક્ત ચૈતન્યમાં એકાગ્ર છે. જો પહેલા જે પ્રયોગ કર્યો અને પોતાના સ્વરૂપને જાણ્યું એ વખતે પણ એને એકાગ્રતા તો કરી જ હતી, પણ એ ક્ષણિક એકાગ્રતા હતી, એમાં એને પોતાના સ્વરૂપનું ભાન અને જ્ઞાન થયું, પોતે કોણ છે એ જાણ્યું. અને હવે જે કરે છે એમાં તો એ પોતાના સ્વરૂપમાં વિશેષપણે સ્થિરતા કરે છે, ઉગ્ર પુરુષાર્થ છે, એટલે એકાગ્રતા પણ ઘણી છે અને હવે કોઈ ભ્રાંતિ રહી નથી. પોતે કોણ છે એવું ભાન થયા પછીથી, પોતાનો માર્ગ મળ્યા પછીથી જે વટે માર્ગ જે રીતે ચાલે છે તો કોઈપણ જાતની ચિંતા વગર ઘણો ઝડપથી આગળ વધી જાય છે. પણ જ્યાં સુધી માર્ગની ખબર જ નથી અને જે ચાલે છે તો એ દ્વિધામાં ચાલે છે અને એટલું આગળ વધી શકતો નથી. એને ભાન પણ નથી હોતું કે ક્યાં જઈ રહ્યો છે, એને સંશય પણ હોય છે. પણ જેને માર્ગ નિશ્ચિત છે એવો વટે માર્ગ અને બધી ખબર છે કે આ માર્ગમાં શું છે, એ ઝડપથી આગળ વધી જાય છે. એવી રીતે જેને સમ્યક્ત્વ થયું છે, જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, એક વખત સ્વરૂપને સ્પર્શ્યો છે, એની વાત આખી જુદી છે, એની આખી વાત બદલાઈ ગઈ છે. એ હવે સ્વરૂપમાં જાય છે તો ત્યાં એકાગ્રતા કરે છે, એને હવે ભાન છે કે પોતે તો આ છે. વર્તમાન પર્યાયથી તરત જ જુદો પડી જાય છે. વર્તમાન પર્યાય મનુષ્યની છે, પુરુષની છે કે સ્ત્રીની છે, આ બધું એને સહજ રીતે જુદું પડી ગયું છે, શ્રદ્ધામાં જુદું પડ્યું છે, એટલે એકાગ્રતા કરવામાં પણ હવે એ કાંઈ નડતું નથી. એ ગમે ત્યાં બેઠો હોય, ગમે તે ક્ષેત્રને વિશે હોય, ગમે તે કાળને વિશે હોય, તો પણ એવો સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા બહુ ઝડપથી કરી લે છે. એટલે એમ જે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તેની વાત લીધી છે. અને એમાં અહીંયા તો મુનિની વાત ચાલે છે કે મુનિ તો નિર્ગ્રંથ છે, એમણે તો સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે અને મુનિદશા અંગીકાર કરી છે, તો એ પોતાના સ્વરૂપના અનુભવ પછીથી મુનિદશા અંગીકાર કરી છે, સ્વરૂપમાં વારંવાર જાય છે, એનો અનુભવ છે, એમાંથી જ્ઞાન આનંદ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, આ બધું અનુભવ્યા પછીથી એ મુનિ થયા છે, એમને એમ નથી મુનિ થયા. એટલે એમની તો શું વાત હોય, એમની એકાગ્રતાની શું વાત હોય, બહુ ઉત્તમ પ્રકારની એકાગ્રતા, ઉચ્ચ કોટીની એકાગ્રતા કરે છે, એવી એકાગ્રતા કરે છે કે પછી બારમાં ગમે તે ઉત્તર પરિસર ચાલતા હોય તો એ તરફ લક્ષ પણ ન જાય, એટલે એવી એકાગ્રતા છે, એવી એકાગ્રતા છે. એ જ નિશ્ચયથી ચારિત્ર છે, એ જ નિશ્ચયથી તપ છે, એ જ નિશ્ચયથી પ્રત્યાખ્યાન છે, એ જ નિશ્ચયથી પ્રતિક્રમણ છે, એ જ નિશ્ચયથી આલોચના છે અને એ જ મોક્ષનો માર્ગ છે. અને એ દ્વારા જ એ આગળ વધી અને શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે મુનિની વાત લઈએ તો આપણને એ બધું બહુ સરસ રીતે સમજાય છે કે વાત બરાબર છે, આમ જ હોય, આખો મોક્ષ માર્ગ આ રીતે જ હોય. પણ અહીંયા કહે છે કે શુદ્ધ ચૈતન્ય તત્વનું ભાન કરીને જેણે ભ્રાંતિનો નાશ કર્યો છે અને જેની બુદ્ધિ ત્રિકાળી સહજ પરમ આનંદયુક્ત ચૈતન્યમાં એકાગ્ર છે, એવા
शुद्ध चारित्र मूर्ति मुनियों ने सतत प्रत्याख्यान छे, हेमने आ प्रत्याख्यान होय छे। क्षणिक रागादि जेटलो आत्मा ने मानवो ते भ्रांति छे। जो गुरुदेव थोड़ी भ्रांति विषे स्पष्टता करी छे, बीजा अनेक प्रकारे आपणे भ्रांति ने समझिए छे, मिथ्यात्व ने समझिए छे, पण जे सूक्ष्म प्रकार छे भ्रांति नो ए गुरुदेव अहीं समझाव्यो छे। क्षणिक रागादि जेटलो आत्मा ने मानवो ते भ्रांति छे। पोते सुखभावमां छे अथवा तो पोताने जो सुखभाव देवगुरु शास्त्र प्रत्ये वर्ते छे एवो पोताने मानवो के अमे तो एवा धर्मी छीए अने ए हूँ छू, तो ए राग सहितनी पोतानी अवस्था एम मानवू ए भ्रांति छे। राग आदि जेटलो आत्मा ने मानवू एटले एटली पर्याय जेटलो आत्मा ने मानवू, वर्तमान पर्यायमां एने એવા ભક્તિના ભાવ થયા છે અને એમ માને કે અમે તો આવા ભક્તિવાળા છીએ, તો કહે છે કે ના, એવું તારું સ્વરૂપ નથી, એવું તારું સ્વરૂપ નથી। ક્ષણિક રાગાદી જેટલો આત્માને માનવો તે ભ્રાંતિ છે। એક સમય પૂરતી પ્રગટ પર્યાય જેટલો જ આત્માને માનવો, એક સમયની પર્યાય વર્તમાન પર્યાય, બીજી તો કઈ પર્યાય હોય, વર્તમાન પર્યાય તરફ જ એનું લક્ષ જાય ને, तो वर्तमान पर्याय में एने मुनि पण छे, तो एम पोताने मुनि मानवो तो पण भ्रांति छे। बीजी बधी वात जवा दो, बीजी पर्यायनी तो वात जवा दो, पण एवी पर्याय जेटलो पण मानवो अमे मुनि छीए एम मानवू तो पण भ्रांति छे। केम के पोते तो भगवान आत्मा त्रिकाल ज्ञान आनंद स्वरूप छे, आ तो पर्याय छे अने ए तो क्षणिक छे, अत्यारे मुनिनी पर्याय छे, પછીથી જે પર્યાય થશે તે અરિહંતની પર્યાય થશે અને તે પછીથી સિદ્ધ પર્યાય થશે। એટલે તે જે છે તે પર્યાય છે, આત્માને પર્યાય જેટલો માનવો એ પણ ભ્રાંતિ છે। તો સૂક્ષ્મ વાતો છે હવે તો બધી। એક સમય પૂરતી પ્રગટ પર્યાય જેટલો જ આત્માને માનવો, વર્તમાન પર્યાયની અંદર એને નિર્મળ પરિણામ થઈ રહ્યા છે, તો એવા નિર્મળ પરિણામ થાય છે તો એ નિર્મળ પરિણામ રૂપે પોતે પરિણમી રહ્યો છે તો કેટલો માનવો એમ પણ નહીં। પોતે તો ત્રિકાળી ધ્રુવ છે, પોતે તો ત્રિકાળી ધ્રુવ તત્વ છે, પોતે એક સમયની પર્યાય જેવડો નથી। પોતાનું તત્વ જે છે એમાંથી તો અનંત પર્યાયો જે અંદર ગર્ભિત છે એ એક પછી એક થયા જ કરે છે, એવો પોતે ભગવાન આત્મા છે। એટલે એક સમય પૂરતી પ્રગટ પર્યાય જેટલો જ આત્માને માનવો એ પણ ભ્રાંતિ છે। રાગ જેટલો જ માનવો કે નિમિત્તના આશ્રયથી લાભ માનવો તે બધી પર્યાય બુદ્ધિ છે। નિમિત્તથી મને લાભ થાય, નિમિત્તથી મને ધર્મ થાય, નિમિત્ત મળે તો જ ધર્મની શરૂઆત થાય, નિમિત્ત વિના કાંઈ થાય નહીં, આવી પ્રરૂપણા વર્તમાનમાં ઘણા લોકો કરી રહ્યા છે, પણ જ્ઞાનેશ્વર ભગવાનના માર્ગમાં એમ નથી। નિમિત્તથી કાર્ય થાય એવી જે ઊંધી માન્યતા છે એ મોટી ભ્રાંતિ છે, ધર્મના નામે મોટી ભ્રાંતિ છે। પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રયે જ નિર્મળ પરિણામ થાય, પણ કોઈ પરિણામના આશ્રયે પરિણામ થાય નહીં, કેમ કે જે પરિણામ છે એ ક્ષણિક છે, એક સમયના છે, એટલે એનો આશ્રય થઈ શકતો નથી, માત્ર એના સંબંધીનો વિકલ્પ થાય છે, એટલે કોઈ પણ પરિણામના આશ્રયે નવા નિર્મળ પરિણામ થતા જ નથી। એટલે જે લોકોને એવી પર્યાયની દ્રષ્ટિ છે, જે પરિણામ થયા છે એનું લક્ષ થાય છે, તો એ બધા વિકલ્પમાં રાચી રહ્યા છે અને એ બધા પર્યાય બુદ્ધિ છે, એ બધી પર્યાય બુદ્ધિ છે। અને પર્યાય બુદ્ધિ કહો કે ભ્રાંતિ કહો એક જ વાત છે, દ્રવ્ય દ્રષ્ટિ છે તે જ સમ્યક દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ છે તે જ સમ્યક દ્રષ્ટિ છે। એટલે જેને પોતાના ત્રિકાળી દ્રવ્યનું ભાન જ્ઞાન વર્તે છે અને પોતે એને સ્વીકાર્યું છે કે હું આવું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છું, પોતાના અસ્તિત્વને ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય તરીકે જેણે સ્વીકાર્યું છે એ જ સમ્યક દ્રષ્ટિ છે। બાકી જે પર્યાય દ્રષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે।
એને ભ્રાંતિ છે. બહુ સરસ વાત લીધી છે ગુરુદેવે. શાંતિથી એક એક વાતને સમજવાની જરૂર છે. શું કહે છે ગુરુદેવ કે એક સમય પૂર્તિ પ્રગટ પર્યાય જેટલો જ આત્માને માનવો, રાગ જેટલો જ માનવો કે નિમિત્તના આશ્રયથી લાભ માનવો, તે બધી પર્યાય બુદ્ધિ છે, ભ્રાંતિ છે. જેને એવી ભ્રાંતિ છે એટલે કે અંતરમાં ત્રિકાળી તત્વ તરફ જેનું વલણ નથી તેને પ્રત્યાખ્યાન હોતું નથી. જેને આ પ્રકારની ભ્રાંતિ છે, જેને આ પ્રકારે ભ્રાંતિ છે એ સોનું લક્ષ્ય કરતો જ નથી, એ ત્રિકાળી તત્વનું વર્ણન કરતો જ નથી, એ તરફ ઢળતો જ નથી. કેમ કે એને તો પર્યાયમાં જ કાંઈક કરવું છે, પર્યાયમાં રાચી રહેવું છે, પર્યાયના વિકલ્પમાં રહેવું છે, પર્યાયના ચિંતનો કર્યા કરે છે, એટલે એ તો બહારમાં રોકાઈ રહ્યો છે. જે પર્યાયમાં રોકાઈ રહ્યો છે એ પોતાના ત્રિકાળી ધ્રુવનો અનાદર કરી રહ્યો છે અને એ અંતરમાં વળતો નથી, એનું વલણ કરતો નથી, અને જે અંતર તરફ વળતો નથી એને પ્રત્યાખ્યાન હોતું નથી. આગળ કહે છે કે જેને ત્રિકાળી સહજ આનંદ સ્વભાવની દ્રષ્ટિ અને લીનતા છે તેને જ તેમાં લીનતાથી પ્રત્યાખ્યાન હોય છે. પણ જેઓ આવા પરમ ચૈતન્ય તત્વને જાણતા નથી તેમનું સ્થાન પર સમયમાં છે. સ્વ સમય અને પર સમયની વાત તો સમયસારમાં જ આવી ગઈ, શરૂઆતમાં જ આવી ગઈ, એનો તો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો. પણ અહીંયા નિયમસારની અંદર આ પર સમયની બહુ ટૂંકી વ્યાખ્યા ગુરુદેવે આ રીતે કરી કે જેઓ આવા પરમ ચૈતન્ય તત્વને જાણતા નથી તેમનું સ્થાન પર સમયમાં છે. બહુ ટૂંકી વ્યાખ્યા છે પણ બહુ ગંભીર છે. જેઓ પરમ ચૈતન્ય તત્વને જાણતા નથી તેમનું સ્થાન પર સમયમાં છે. કેમ કે એમણે સ્વાનુભૂતિ કરી નથી એટલે સ્વ સમય પોતે કેવો છે એને તો જાણ્યો નથી. જેને સ્વ સમયને જાણ્યો જ નથી એનું સ્થાન પછી ક્યાં હોય? એનું સ્થાન પર સમયમાં જ હોય ને. ગુરુદેવે અમસ્તી વ્યાખ્યા નથી કરી, બહુ સરસ રીતે વ્યાખ્યા કરી છે, બહુ તાત્વિક વ્યાખ્યા છે. શું કહ્યું અહીંયા? કે જેને ત્રિકાળી સહજ આનંદ સ્વભાવની દ્રષ્ટિને લીનતા છે તેને જ તેમાં લીનતાથી પ્રત્યાખ્યાન હોય છે. આ વાત તો આપણે સમજ્યા, એ વાત તો બરાબર. પણ જેવો આવા પરમ ચૈતન્ય તત્વને, કે જે તત્વમાં લીનતા કરતા આ નિશ્ચય પ્રત્યાખ્યાન થાય છે, એવા પોતાના પરમ ચૈતન્ય તત્વને જાણતા નથી, એવા તત્વને જાણતા નથી તેમનું સ્થાન પર સમયમાં છે. સ્વ સમય એવો જે ત્રિકાળ શુદ્ધ આત્મા, તેમાં જેઓ સ્થિત નથી અને વિકારથી, રાગથી, પરથી લાભ માને છે, તે બધા જીવો પર સમયમાં સ્થિત છે. સ્વ સમય એવો જે ત્રિકાળી શુદ્ધ આત્મા, એને જાણતા નથી જેમ એનું ભાન નથી એટલે એમાં સ્થિત પણ નથી. અને એમ સ્થિત નથી તો એ ક્યાં છે? તો કે બહારમાં છે. અને બહારમાં છે તો એ વિભાવ ભાવે છે, એમને વિકાર છે, વિકારી પરિણામ થઈ રહ્યા છે, શુભાશુભ ભાવમાં રહ્યા છે, એટલે વિકારથી, રાગથી અને પરથી એ લાભ માને છે, એટલે તો ત્યાં બહાર રોકાઈ રહ્યા છે. જો એનાથી લાભ ન માનતા હોત તો એ તરત જ એને છોડીને સ્વ તરફ પડી જાય. કોઈ એમ કે ના, અમે વિકાર ને રાગથી લાભ માનતા નથી તો પછી કેમ બહારમાં છો? જો વિકાર ને રાગથી લાભ માનતા નથી તો પછી બહારમાં કેમ રોકાયા છો? અંદરમાં કેમ જવાનો પ્રયત્ન નથી થતો? એમ કે અમને વિકારથી લાભ નથી એ વાત તો સમજાય છે, પણ અંદરમાં જવું કેવી રીતે? અંદરમાં જવું કેવી રીતે? એટલે એનો અર્થ એમ છે કે તે ભાઈ અડધું સ્વીકારી છે, અડધું નથી સ્વીકારી. તને હજી બંને બાજુ, બંને બાજુની દ્રષ્ટિ છે. જો ખરેખર તે વિકારથી લાભ ન માન્યો હોય તો તું તરત જ વિકારને છોડીને સ્વ તરફ જવાનો પુરુષાર્થ કરે, ઉગ્ર પુરુષાર્થ કરે, જ્યાં જવું પડે ત્યાં જાય, જેને મળવું પડે તેને મળે, અને જેને એવું પ્રાપ્ત કર્યું છે એની પાછળ તું ગાંડો ઘેલો થઈ જાય, તારું સર્વસ્વ અર્પણ કરી દે. જેણે
એવું પોતાનું તત્વ પ્રાપ્ત કર્યું છે, જેને અનુભૂતિ થઈ છે, એને તને એની પાસેથી તને પ્રાપ્ત કરવું છે, એટલે એનો એની પાસે જવાની તને અંદરમાંથી એવી ભાવના થવી જોઈએ. પણ એમાં તું કાંઈ કરતો નથી અને ઘરમાં બેઠો બેઠો પ્રમાદ કરીને એમ કે હા અમે જાણીએ છીએ કે વિકારથી લાભ નથી થતો, અમને એ તો બરાબર સમજાઈ ગયું. શું સમજાયું? વિકારથી અને રાગથી પરથી લાભ માને છે તે બધા જીવો પર સમયમાં સ્થિત છે, એટલે આપણે માથું હલાવી દઈએ હા કે બરાબર છે ગુરુદેવ. પછી બરાબર છે, જો એવું સ્વીકાર થયો તો પછી પુરુષાર્થ એવું થવો જોઈએ ને. સ્વાધ્યાય પછીથી એવો પુરુષાર્થ થાય છે, અંતરમાં જવા માટેનો કેટલો પુરુષાર્થ થયો, સ્વરૂપમાં જવા માટેનો પુરુષાર્થ થયો, જો પરથી લાભ ન માન્યો હોય તો. પણ એમ નથી થતું, એ બોલવા ખાતર બોલે છે પણ ખરેખર એને હજી પરથી લાભ છે એ વાત અંદરમાંથી ગઈ નથી. અનાદિના જે સંસ્કાર પડ્યા છે ને એ જવા બહુ મુશ્કેલ છે. એક અથવા બીજા પ્રકારે એ પર સાથે જ જોડાયેલો છે, એ પર્યાય બુદ્ધિ જ છે અને પરથી લાભ માને જ છે. એટલે ગુરુદેવ વારંવાર એ વાત તો કહે છે, હજારો વખત આ વાત તો કરી છે કે જે રાગથી ને પરથી લાભ માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે, એ પર સમય છે, એ ધર્મી નથી. એ રીતે જેમનું સ્થાન પર સમયમાં છે એવા અન્ય યોગીઓને પ્રત્યાખ્યાન હોતું નથી. ભલે બહારમાં એમને સંન્યાસ લઈ લીધો હોય, ગમે તે પ્રકારે હોય, બાહ્યમાં આચરણ પણ કદાચ શુદ્ધ હોય, પણ તે છતાંય એમનું સ્થાન પણ પર સમયમાં છે. કેમ કે સ્વ સમયને જાણતા નથી, પોતાના સ્વરૂપને જાણતા નથી અને એવા ભાવે ક્યારેય થયા નથી, અને શુભભાવથી ધર્મ માને છે, પરથી લાભ માને છે, કોઈના આશીર્વાદથી લાભ માને કે કોઈની કૃપાથી લાભ માને કે અન્ય દેવોની કૃપાથી લાભ માને. આવી બધી અનેક પ્રકારની માન્યતાઓ સહિત બીજા જે સંન્યાસીઓ વગેરે જે છે તે ભલે સંન્યાસ લીધો હોય છતાં પણ એમને પ્રત્યાખ્યાન હોતું નથી. તે તો ઘોર સંસારી છે અને તેને તો ફરી ફરીને ઘોર સંસારમાં ભ્રમણ થાય છે. સંસારી છે એમ નહીં પણ ઘોર સંસારી છે. ઘોર સંસારી શા માટે? કેમ કે એમને પરથી લાભ થાય છે અથવા તો પોતે જે રીતે સંન્યાસ લીધો છે એનાથી પોતાને ધર્મ થાય છે એવી માન્યતા છે ને, એટલે સાચી માન્યતા તરફ વળતા નથી. જીનેશ્વર ભગવાન કથિત માર્ગ જે છે એનો આશ્રય લેતા નથી, સ્વરૂપનો આશ્રય કરતા નથી, એટલે સંસાર વધી જાય છે. પોતે ધર્મના માર્ગમાં છે એવી ભ્રમણામાં જે રહ્યા છે, પોતે જાણે છે એવી ભ્રમણામાં રહ્યા છે, પોતાને આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા બધી ખબર પડે છે એવી જે ભ્રમણામાં રહ્યા છે એમને તો બહુ અઘરું છે. કેમ કે એ પોતે પોતાને સુધારી શકશે જ નહીં. પોતે એમ માને છે કે અમને તો બધું ખબર છે, અમે જાણીએ છીએ, એટલે એ પોતે એવી ભ્રમણાને દૂર કરી શકશે જ નહીં. એટલે એમને પછી શું થાય? ઘોર સંસાર થાય. જે એમ સમજે કે ના ના બરાબર છે, અમે તો આવી માન્યતામાં રહ્યા છીએ, તો એ માન્યતા અમારી ખોટી છે, તો એ માન્યતાને દૂર કરવાનો પ્રયત્ન કરશે. પણ જે એમ માને કે અમે યોગી છીએ, અમે સંન્યાસી છીએ, અમે ધર્મના માર્ગમાં છીએ, એમનું શું થાય? જીનેશ્વર ભગવાન કથિત માર્ગને બદલે પોતે પોતાની મતિકલ્પનાએ માર્ગ સ્વીકાર્યો હોય અને એવા સંન્યાસમાં હોય તો એ બધા બાવાઓનું શું થાય? મિથ્યાત્વના પોષણને કારણે પછી શું થાય? એમને ઘોર સંસાર જ થાય. એટલે અહીંયા ઘોર શબ્દ મૂક્યો છે, હમસતો નથી મૂક્યો. કોઈ પણ શબ્દ મૂકવા પાછળનું પ્રયોજન સમજવું જોઈએ કે અન્ય યોગીઓને ઘોર સંસારની વાત કેમ કરવામાં આવી. કહે છે કે તે તો ઘોર સંસારી છે ને તેને તો ફરી ફરીને ઘોર સંસારમાં ભ્રમણ થાય છે. આગળ કહે છે 597માં માનવ પર કે જેઓ ચૈતન્યમાં લીન થયા તેને તો શુદ્ધ ચારિત્ર મૂર્તિ કયા. જેઓ ચૈતન્યમાં લીન થયા, પોતાના પરમાત્મ તત્વમાં, પોતાના ચેતન ભગવાન આત્મામાં લીન થયા તેને તો શુદ્ધ ચારિત્ર મૂર્તિ કયા. એ ચારિત્રની મૂર્તિ છે. અને જેઓને આત્માનું ભાન નથી અને વિકારથી લાભ માને છે તે તો પર સમય છે.
તે સંસારીઓને ફરી ફરીને ઘોર સંસાર ભ્રમણ થાય છે. ધ્રુવ ચૈતન્યની ભાવના વિના સંસાર ભ્રમણ મટતું નથી. પોતાનું ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ, એની ભાવના એટલે એની એકાગ્રતા, એના વિના સંસાર ભ્રમણ મટતું નથી. તો એ રીતે 145મો કલશ અહીંયા ઉભો થાય છે. ગુરુદેવે એમાંથી ઘણી પ્રયોજનભૂત વાત આપણને સમજાવી દીધી છે. હવે શ્લોક 146. મહાનંદાનંદો જગતી વિદિત શાશ્વતમય સ સિદ્ધાત્મનિયત અસ્તિ નિર્મલનો અમી વિદ્વાન સ્વરૂપી સ્મરણ નિશિત પ્રયુક્તા કથમ કાંક્ષણ વતકલી હતાસ્તે જળદીય. 146માં શ્લોકના અર્થમાં કહે છે કે જે શાશ્વત મહા આનંદાનંદ જગતમાં પ્રસિદ્ધ છે, જે શાશ્વત મહા આનંદાનંદ જગતમાં પ્રસિદ્ધ છે, તે નિર્મળ ગુણવાળા સિદ્ધ આત્મામાં અતિશયપણે અને નિયતપણે રહે છે, તો પછી અરે રે, આ વિદ્વાનો પણ કામના તીક્ષ્ણ શસ્ત્રોથી ઇજા પામ્યા થતા ક્લેશ પીડિત થઈને તેને એટલે કે કામને કેમ ઈચ્છે છે, તેવો જડ બુદ્ધિ છે. આ પ્રકારનો એક શ્લોક પહેલા પણ એમણે કહ્યો હતો. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ સમયસારની અંદર આવા કલશ કહ્યા છે કે આમ છે તો પછી કેમ એ લોકો આને ઈચ્છે છે, કેમ ઈચ્છામાં રોકાઈ રહ્યા છે, કેમ વાંછામાં રહ્યા છે. એટલે અનેક પ્રકારની જે વાંછા થાય છે તે કેમ રહ્યા છે. કર્તા કર્મ અધિકારની ગાથા પૂરી થતા ત્યાં પણ એમણે કહ્યું છે કે હવે એ કાંઈ કરી શકતો જ નથી, તો પછી શા માટે કરવાના ભાવ સહિત એ નકામાનો વિકલ્પમાં રહ્યો છે. આવા પ્રકારના શ્લોક ટીકાકારે ઘણી વખત કહ્યા છે. આ પણ એવો જ એક શ્લોક છે. કહે છે કે જે શાશ્વત મહા આનંદાનંદ જગતમાં પ્રસિદ્ધ છે, તે નિર્મળ ગુણવાળા સિદ્ધાત્મામાં અતિશયપણે અને નિયતપણે રહે છે, તો પછી રે રે, આ વિદ્વાનો પણ કામના તીક્ષ્ણ શસ્ત્રોથી, ઈચ્છા વિષય વાસના એના તીક્ષ્ણ શસ્ત્રોથી ઈજા પામ્યા થતા ક્લેશ પીડિત થઈને એવા કામને કેમ ઈચ્છે છે, એને ઈચ્છે છે તો પછી તે જડ બુદ્ધિ છે. એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. 146માં કલશ અર્થમાં અહીંયા કહે છે, કારણ નંબર 597 પર ગુરુદેવ કહે છે કે જુઓ, શ્રી પદ્મ પ્રબલધારી દેવ કહે છે કે અહો, જગતમાં જે શાશ્વત મહા આનંદ આનંદ પ્રસિદ્ધ છે, તે આનંદ તો સિદ્ધ ભગવંતોમાં રહે છે. અને આ વાત તો બધા જાણે છે. ઘરે એ વાત કરીને કે આ તો બધા જાણે છે, તો જે શાશ્વત આનંદ જે છે એની દશાને તો બધા જાણે છે કે શાશ્વત આનંદ સુખ શાંતિની દશા તો સિદ્ધ દશા છે. આ વાત તો બધા જાણે છે, તો છતાંય કેમ એ કામ વાસનામાં રહ્યા છે? કામ વાસનાથી તો પોતે પોતાના એ શાશ્વત આનંદ સુધી પહોંચી નથી શકતા, પોતે ઈજા પામે છે. એટલે પોતાને જે આનંદની દશા થવી જોઈએ એમાં ઉલટો વિક્ષેપ પડે છે. પૂર્ણ શુદ્ધ આનંદની દશા, શાશ્વત આનંદની દશા, આનંદ 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 બીજું કાંઈ નથી, એવી જે દશા છે એ સિદ્ધની દશા છે. અને એ તો પ્રસિદ્ધ વાત છે, બધા જાણે છે, તે છતાં પણ આ બધા આમાં કેમ રોકાઈ રહ્યા છે? વિષય વાસનાના બાણ વડે કેમ વિંધાઈ રહ્યા છે? જે દુઃખનું કારણ છે એવા વિષય વાસનાના બાણ વડે કેમ વિંધાઈ રહ્યા છે એમ મુનિવરે કહ્યું. એટલે ગુરુદેવ કહે છે કે જુઓ, પહેલા પણ આ વાત આગળ આવી ગઈ છે કે છે કે શ્રી પદ્મપ્રબલધારી દેવ કહે છે કે હવે જગતમાં જે શાશ્વત મહા આનંદ આનંદ પ્રસિદ્ધ છે,
તો તે આનંદ તો સિદ્ધ ભગવંતોમાં રહે છે. અને પહેલા પણ આપણી વાત આવી કે આ ભુવન વિદિત જગ પ્રસિદ્ધ સત્યને હે ભવ્ય તું જાણ, એટલે ત્યાં જે પ્રસિદ્ધ વાત તરીકે જે કહેવામાં આવ્યું હતું એ આ રીતે કહેવામાં આવ્યું હતું. આ ભુવન વિદિત જગ પ્રસિદ્ધ સત્યને હે ભવ્ય તું જાણ. હવે અહીંયા જે વાત કરી છે કે આ જે પ્રસિદ્ધ વાત છે કે મહા આનંદ સ્વરૂપ તો સિદ્ધ દશા છે, તો એને તું જાણ. જાણ એટલે કે હવે તું એને પૂર્ણપણે સ્વીકારી લે. જાણી તો છે, તે તો શબ્દોમાં જાણ્યું, વિકલ્પ દ્વારા જાણ્યું, પણ તે એનો સ્વીકાર કેમ નથી કર્યો? જાણ કહેવા પાછળનો આશય એવો છે, જો જાણ્યું હોય તો પછી તું આ વિટંબનામાં પડ્યો જ ન હોય, તો તને મારમાં ક્યાંય આનંદ છે એવો વિકલ્પ પણ ના હોય. પહેલા બીજી વાત જાણવાની વાત કરી હતી, જગ પ્રસિદ્ધ વાત બીજી હતી, અહીંયા જગ પ્રસિદ્ધ વાત તરીકે આ વાત લીધી છે. ત્યાં પરમ સત્ય જે છે એને જગ પ્રસિદ્ધ કહ્યું હતું, એ વાત ગુરુદેવે અહીંયા જરા લીધી છે. તો એને જાણ, જે આનંદ જગતમાં પ્રસિદ્ધ છે, જે આનંદ જગતમાં પ્રસિદ્ધ છે તે તો આત્માના સ્વભાવમાં છે. આનાને તો આ વાતે ખબર નથી હોતી. જૈન સિવાય બીજાને હું વિચાર કરીએ તો એ લોકોને કલ્પનાય નથી હોતી કે સિદ્ધ ભગવાનને અનંત સુખ છે, શાશ્વત સુખ છે. માત્ર જૈનની અંદર જે વાત કરવામાં આવે છે, કેમ કે જો વેદાંતમાં પણ એવી વાત નથી આવતી, એમાં એમ વાત આવે છે કે એક પરમાત્મા છે અને એની અંદર આત્મા ભળી જાય છે, તો એમાં પોતે જે એક આત્મા છે એ પોતાનું ઉલટું અસ્તિત્વ ગુમાવે છે, એમાં ભળી જાય છે. પણ એમાં એમ નથી વાત આવતી કે એ પોતે શાશ્વત સુખને પામે છે, એવી તો વાત આવતી નથી. જે સૌથી વધારે જૈન દર્શનની નજીકનું દર્શન કોઈ હોય તો વેદાંત છે, પણ એ પણ અધૂર દર્શન છે. અને એમાં ક્યાંય એવી વાત નથી આવતી કે એ પૂર્ણ સુખને, શાશ્વત સુખને, અનંતા આનંદ સુખને પ્રાપ્ત કરે છે, એવી તો વાત ક્યાંય આવતી જ નથી. એ પરમાત્મામાં ભળી જાય છે, પરમાત્મા થઈ જાય છે, એવી વાત આવે છે. અને બીજા મતની વાત કરીએ, બીજા દર્શનોની વાત કરીએ, એમાં તો એ વાત જ નથી. તો એ એક માત્ર જૈનમાં જ છે. અને જૈનમાં બીજું બધું ન ખબર હોય તો બધાને એટલી તો ખબર છે કે સિદ્ધ દશા છે તે પરમ આનંદ સુખ શાંતિની દશા છે, શાશ્વત સુખની દશા છે. આ વાત તો લગભગ બધા જૈનને ખબર છે. એટલે કહે છે કે જે આનંદ જગતમાં પ્રસિદ્ધ છે, એટલે આ આનંદ જગતમાં પ્રસિદ્ધ છે, તે તો આત્માના સ્વભાવમાં છે. હવે વાંધો આટલો જ છે કે એ આનંદ અંદરમાંથી આવે છે એ વાત હજી ઘણાને ખબર નથી. સિદ્ધ દશા છે એ આનંદની શાશ્વત દશા છે એ વાતનો સ્વીકાર તો જૈનોને જ છે, પણ એ આનંદ બહારથી પ્રાપ્ત થાય અથવા અમુક કરવાથી પ્રાપ્ત થાય, આમ કરીએ તો પ્રાપ્ત થાય, તેમ કરીએ તો પ્રાપ્ત થાય, આવી કેટલીક ઊંધી માન્યતાઓ જૈનોમાં હજી વર્તે છે. એટલે હજી સાચા અર્થમાં એ જૈન નથી. સાચા અર્થમાં જે જૈન છે તો સમજે છે કે એ દશા પણ પોતાને પોતાના સ્વરૂપના આશ્રયે જ પ્રગટ થાય છે, એટલે એ એના સ્વભાવમાં પડ્યું છે. જે આનંદ જગતમાં પ્રસિદ્ધ છે તે તો આત્માના સ્વભાવમાં છે, તેથી બહાર શોધવા જવાની જરૂર નથી. અને પર્યાય સિદ્ધ ભગવંતોમાં જે મહા આનંદ પ્રગટે છે તો એ ક્યાંથી આવ્યો? અંદરમાં હતો તો આવ્યો ને. પર્યાયમાં, સિદ્ધની પર્યાયમાં એ આનંદ હવે હંમેશ માટે પ્રગટ થયો છે તો એ અંદરમાંથી આવ્યો છે. આનંદ બ્રહ્મણો રૂપમ, તે મહા આનંદ તો ચૈતન્યનું જ સ્વરૂપ છે. તે મહા આનંદ તો ચૈતન્યનું જ સ્વરૂપ છે અને સિદ્ધોને એ પ્રગટ છે. એ આનંદ સિદ્ધોને પ્રગટ છે. પ્રસિદ્ધ વિશુદ્ધ સુસિદ્ધ સમૂહ, પ્રસિદ્ધ વિશુદ્ધ સુસિદ્ધ સમૂહ, એ સિદ્ધ ભગવંતોને આનંદ પ્રગટ છે ને આત્માનો તેવો સ્વભાવ છે. શું કહે છે? પ્રસિદ્ધ છે, વિશુદ્ધ છે, પૂર્ણપણે શુદ્ધ છે, એમાં કોઈ મલિનતાનો અંશ પણ નથી. અને સુસિદ્ધ સમૂહ, એ સિદ્ધ ભગવંતોને આનંદ પ્રગટ છે અને આત્માનો તેવો સ્વભાવ છે. આવું જાણવામાં આવતા છતાં વિદ્વાનો તે આત્માને ભૂલીને બહારના વિષયોની ભાવના કેમ કરે છે? ચૈતન્યનો સ્વવિષય છોડીને પુણ્ય પાપની ભાવના કરવી તે બધો પરવિષય છે.
ગઈકાલે પણ એક વાત આવી હતી ને કે પુણ્ય પાપના ભેખડોમાં એ શા માટે અટવાય છે, પોતાનું સ્વરૂપ જ પરમાત્મા સ્વરૂપ જ છે, એ જ પૂર્ણ દશા પ્રાપ્ત કરાવનારું છે, તો પછી આ પુણ્ય પાપની ભેખડોમાં એ શા માટે ભટકાઈ રહ્યો છે, અથડાઈ રહ્યો છે, એવી વાત આવી હતી ને. આજે પણ એવી જ વાત અહીંયા લીધી છે. એટલે કે વિદ્વાનો આ જાણે છે તે છતાં આત્માને ભૂલીને બહારના વિષયોની ભાવના કેમ કરે છે? ચૈતન્યનો 100 વિષય છોડીને પુણ્ય પાપની ભાવના શા માટે એ કરી રહ્યા છે? એવી ભાવના, પુણ્ય પાપની ભાવના કરવી, તે બધો તો પર વિષય છે. જેને પુણ્યની રૂચિ છે તે પણ ભોગનો જ અર્થી છે. જેને પુણ્યની રૂચિ છે તે પણ ભોગનો જ અર્થી છે. ઉપદેશ એવો જ દેવામાં આવે છે કે ભાઈ પુણ્ય કરો તો ભાવ સુધરે, આ બીજી ગતિ સારી થાય અને બીજો ભાવ સારો મળે. સારા વર્ષનું પ્રતિકૂળતા ન હોય, ઓછી હોય અને અનુકૂળતા વધારે હોય, તો એને શું કરવું છે? અનુકૂળતાને ભોગવવી જ છે ને. એનો અર્થ જે થયો ને કે પુણ્યની રૂચિ છે, એનો અર્થ શું થયો? એ ભોગનો જ અર્થી છે, એને ભોગ જોઈએ છે. જેને પુણ્યની રૂચિ છે તે પણ ભોગનો જ અર્થી છે. જો આત્માર્થી હોત તો શું હોત? ગમે તે પર્યાય હોય, અમને શું છે, અમારે શું છે? ગમે તે પર્યાય હોય, અમે તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છીએ. જે પર્યાયને થવું હોય તે થાય, અમે તો ત્રિકાળ શુદ્ધ જ છીએ. સુગાનીજીએ આ વાત કરી ને, તો એવો ભાવ હોય, પણ મિથ્યાદ્રષ્ટિને એવો ભાવ નથી હોતો, એને પુણ્યની રૂચિ હોય છે. કેમ કે એને એમ છે કે પુણ્યને કારણે પોતાની ગતિ સારી થશે, પોતાને અનુકૂળતાઓ, સુખની સામગ્રીઓ બધી પ્રાપ્ત થશે, અને સુખની સામગ્રીને અનુકૂળતાઓ પ્રાપ્ત કરવાનો ભાવ છે તે ભોગનો ભાવ છે. આગળ કહે છે કે જીવ કાં તો પોતાના આત્માના આનંદની ભાવના ભાવે, અને કાં તો પર વિષયના ભોગની ભાવના ભાવે. છેવટે ભાવના તો શેની ભાવે છે? પોતે સુખી થવાની ભાવના ભાવે છે. એટલે પર વિષય દ્વારા સુખ એવી ભાવના ભાવે, અથવા તો આત્માનો આનંદ જેને આવ્યો છે, જેને સ્વાનુભૂતિ થઈ છે, જેને એવા આનંદનો સ્વાદ ચાખ્યો છે, એ આત્માના આનંદની ભાવના ભાવે. એટલે બે જ પ્રકારે જીવ ભાવના ભાવે છે. સંસાર અવસ્થામાં મિથ્યાત્વ સહિત અજ્ઞાન અવસ્થાની અંદર એ આનંદની ભાવના જે ભાવે છે, તો એ ખરેખર સાચા આનંદની ભાવના નથી, પરંતુ એ ભોગ અને વિષયોની ભાવના છે. એને એક વખત સમ્યક દર્શન થાય છે અને આત્મામાંથી આવતા આનંદનું વેદન થાય છે, તે પછીથી એને આત્મામાંથી આવતા સાચા આનંદની ભાવના હોય છે. એટલે સમ્યક્ત્વ પછી જ એને સાચો આનંદ શું છે અને એમાં એકાગ્ર થવું છે, એને પ્રાપ્ત કરવું છે, એવી ભાવના હોય. આનંદ મૂર્તિ તો આત્મામાં જ છે અને તે મહા આનંદ સિદ્ધોને પ્રગટ છે. એવી વાતની જેને ખબર નથી તેવા જીવો તો કામની ઈચ્છાથી ક્લેશિત થઈને કામને ઈચ્છે છે, તેને ઈચ્છે છે, એટલે કામને ઈચ્છે છે. જેને આત્મામાંથી આનંદ આવે છે, સિદ્ધોને એ આનંદ એવી રીતે આત્મામાંથી જ સહજ પ્રગટ છે, એ વાતની જેને ખબર નથી એવા જીવો તો કામની ઈચ્છાથી ક્લેશિત થઈને તેને ઈચ્છે છે. જો સિદ્ધોને મહા આનંદ પ્રગટ છે ને, એમાં બે વાત છે. એક તો એ વાત છે કે આનંદ આત્મામાંથી જ આવે છે, કેમ કે સિદ્ધને તો શરીર પણ નથી, સિદ્ધને તો કોઈ વિકાર નથી, કોઈ વિકલ્પ નથી, કાંઈ નથી, અને છતાં આનંદ આવે છે. તો એક વાત એ છે કે આનંદ એમને પોતાનામાંથી જ આવે છે, એક વાત એ છે. અને એવી દશા જેને પ્રગટ થઈ છે એમને જ આનંદ છે, એવી જ વાત છે. એટલે આ બંને વાતની જેને ખબર નથી એવા જીવો ઈચ્છે છે તો આનંદને, પણ પછી આનંદને ક્યાં ઈચ્છે છે? તો કે બહારમાં ઈચ્છે છે. આનંદ અંતરમાંથી આવે છે એવો નિર્ણય સિદ્ધોને આનંદ છે એવો સ્વીકાર થાય ને તો થાય. સિદ્ધ પરમેશ્વરને તો સદાય અનંત આનંદ છે એવો સ્વીકાર થાય, તો પછી પ્રશ્ન થાય કે સિદ્ધોને આનંદ ક્યાંથી આવતો હશે? સિદ્ધો ઘણા લોકો એવો પ્રશ્ન બિચારા પૂછે છે, ભોળા ભાવે પૂછે છે કે ત્યાં સિદ્ધશિલા ઉપર બેઠા બેઠા પછી શું કરે, કંઈ કરવાનું શું કરવાનું? કેટલાક લોકો તો
એવા મિથ્યા દ્રષ્ટિથી એમ બોલી નાખે છે કે પછી એ તો બોર થઈ જવાય, મૂર્ખાઓ એમ પણ બોલે, બિચારાઓને ભાન નથી એટલે કે આનંદ શું ચીજ છે, જેને આનંદ અનુભવ્યો જ નથી એ બિચારા શું કહે. જેમ કે પેલા આદિવાસી હોય એને પ્લેન જોયું જ ન હોય, એને પ્લેનમાં બેસવાની વાત કરી, ઉપર જવાની વાત કરી, એ કે ના ના તું તો મરી જવાય, કે એવું આકાશમાં જવું તો તું મરી જવું, એને તો એમ જ થાય ને. હા એના જેવું છે કે સિદ્ધ શું કરે ત્યાં. અરે ભાઈ સિદ્ધ તો પોતે પોતાના અનંત શાશ્વત સુખ ને આનંદની દશામાં છે, તને તો એનો અંશ હજી પ્રગટ્યો નથી એટલે શું તને એની વાત કરીએ. કેમ કે એ કઈ કલ્પી શકાય એવું તો છે નહીં. જગતમાં કોઈ એવું સુખ નથી કે જેના દ્વારા આપણે એની તુલના કરીને એમ કહીએ કે ભાઈ આના કરતા એમ કે અસંખ્યાત ગણો આનંદ કે અનંત ગણો આનંદ એમ કહીએ, એવું કોઈ સુખ જ જગતમાં નથી. એટલે સિદ્ધના આનંદ અને સુખની વાત થઈ શકતી જ નથી. સમ્યક તો થાય એને ભાન થાય છે કેવું કેવો આનંદ હોય છે. એટલે સિદ્ધની જે વાત અહીંયા કરી છે એમાં આ બંને વાત છે કે એક તો આનંદ જે છે તે આત્મામાંથી આવે છે અને એ દશા પૂર્ણ દશા એમણે પ્રગટ કરી છે. એટલે આ બંને વસ્તુને જે જાણતો નથી અથવા તો બેમાંથી એક વાતને પણ જો જાણતો નથી તો એ તો બિચારો ભ્રમમાં રહ્યો છે. એટલે કહે છે કે એવી વાતની જેને ખબર નથી એવા જીવો તો પછી શું કરશે, કામની ઈચ્છા જ કરશે અને કામની ઈચ્છાથી તો દુઃખી થાય છે, ક્લેશિત થાય છે. પણ જે વિદ્વાનોને તે વાત ખ્યાલમાં આવી તેઓ પણ તે ચૈતન્યના આનંદની ભાવના કેમ નથી ભાવતા, અહીંયા તો પ્રશ્ન આ છે. વિદ્વાનો એટલે જેમને એવું જ્ઞાન છે, વિદ્વાન કયા છે એટલે શું સમજવું, શાસ્ત્રના અભ્યાસી સમજવા કે સમ્યક દ્રષ્ટિ સમજવા. વિદ્વાન શબ્દ અહીંયા તો મૂક્યો છે. કે છે કે જે વિદ્વાનોને એ વાત ખ્યાલમાં આવી તેઓ પણ તે ચૈતન્યના આનંદની ભાવના કેમ નથી ભાવતા અને ભોગની ભાવના કેમ ભાવે છે. સમ્યક દ્રષ્ટિને તો એવી ભોગની ભાવના હોતી નથી, અહીંયા વિદ્વાન શબ્દ મૂક્યો છે એ એટલા માટે જ મૂક્યો છે. સમ્યક દ્રષ્ટિને તો શાશ્વત સુખની જ ભાવના છે અને શાશ્વત સુખમાં એમ પણ નથી કે અમારી દશા સિદ્ધની થાય એમ પણ નથી, માત્ર પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદમાં બસ લીનતા કરવી એ સિવાય બીજું કાંઈ એને અંતરમાં નથી. પછી જે પર્યાય થવી હોય તે થાય, એટલે કે પછી કેવળ જ્ઞાનની પણ પર્યાય થાય અને સિદ્ધની પણ પર્યાય થાય. બસ અમે તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છીએ એ વાત એમને પોતાના સ્વરૂપનો અનુભવ કરતા સમજાય છે, એટલે એની ભાવના તો એ રીતે જ છે. ક્યારેક એને આવા ભોગ સંબંધીના વિકલ્પ થઈ જાય છે પણ એને એ સાચું સુખ માનતા નથી, એવા વિકલ્પ આવી જાય છે. ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે એવા સંયોગો છે અને હજી એમને એવો પુરુષાર્થ નથી ઉપડ્યો. ચોથા પાંચમા ગુણસ્થાનની દશાની અંદર હજી એવી એકાગ્રતા નથી, એવો ચારિત્રનો પુરુષાર્થ નથી, તો એવા વિકલ્પો એમને હોય છે પણ એમને એની ભાવના નથી મૂકી. તો અહીંયા જે શબ્દ મૂક્યો છે, વિદ્વાન શબ્દ મૂક્યો છે, તો જે જાણે છે, જેમને શાસ્ત્રના અભ્યાસ દ્વારા જાણ્યું છે, જેમને પંડિતાઈ દ્વારા જાણ્યું છે, જેને થોડોક પણ આ વિચાર છે, જેની એવી દશા થઈ છે કે જે પ્રભુના સમોસરણમાં ગયો છે અને પ્રભુની વાણી એને સાંભળી છે, થોડુંક કંઈક સમજાયું છે, તો એને વિશે કહે છે કે એ લોકો કેમ એવો પુરુષાર્થ નથી કરતા, એમ કહેવાનો આશય છે. શું કહે છે કે પણ જે વિદ્વાનોને તે વાત ખ્યાલમાં આવી તેઓ પણ તે ચૈતન્યના આનંદની ભાવના કેમ નથી ભાવતા અને ભોગની ભાવના કેમ ભાવે છે. તેઓ જડબુદ્ધિ છે, પુણ્યની રુચિ કરે તે પણ જડબુદ્ધિ છે. કેમ કે જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે, તેને આત્માની રુચિ નથી. ગ્રસ્ત હોય અને છોડી ન શકે તો પણ આચાર્ય દેવ કહે છે કે ભાઈ તું ભાવના તો ચૈતન્યની જ રાખજે. ગૃહસ્થ છે, વર્તમાન હજી સંયોગો એને એવા આવ્યા જ નથી, હજી ચારિત્ર મોનિયના ઘણા ઉદયો વર્તે છે, પણ છતાંય તું ભાવના તો એની જ રાખજે એમ કે છે. ભાવના તો ચૈતન્યની જ રાખજે, ચૈતન્યમાંથી જ સુખ પ્રગટે છે અને એ જ ભાવના તું રાખ. પુણ્ય પાપની કે ભોગની ભાવના ભાવીશ નહીં. બહુ સુંદર ઉપદેશ આપ્યો છે. ભાવના તો તું તારા ચૈતન્ય સ્વરૂપની જ રાખજે, એની પ્રાપ્તિની જ રાખજે. તો એ રીતે શ્લોક 146 પૂરો થાય છે.
એ પછીથી શ્લોક 147 છે, એ આપણે લઈએ છીએ. પ્રત્યાખ્યાનાદ ભવતિ યમીષુ પ્રસ્ફુટમ શુદ્ધ શુદ્ધમ સચ્ચારિત્રમ ગુરુ ગતરુદ્રાંદ્રા તદીવ ભિન્ન રૂપમ તત્વમ શીઘ્રમ કુરુ તવ મતૌ ભવ્ય શાર્દૂલ નિત્યમ યત્કિં ભૂતમ સહજ સુખદમ શીલમૂલમ મુનિનામ. 147માં શ્લોકના અર્થમાં કહે છે કે જે દુષ્ટ પાપરૂપી વૃક્ષોની વીજ હટવીને ભાવાને અગ્નિરૂપ છે, જે દુષ્ટ પાપરૂપી વૃક્ષોની ગીચ અટવી, જંગલ તેનું જંગલ છે, પાપનું જંગલ, દુષ્ટ પાપરૂપી અટવી, દુષ્ટ પાપરૂપી વૃક્ષોની ગીચ અટવીને બાળવાને અગ્નિરૂપ છે, એવા જંગલમાં પણ નાશ કરનાર અગ્નિરૂપ છે, જે એવા દુષ્ટ પાપો અને પાપનું જંગલ કહ્યું એટલે કેટલા બધા પાપોની વાત કરી દીધી, એવા ઘોર પાપોને પણ જે બાળવા માટે અગ્નિરૂપ છે, એવું પ્રગટ શુદ્ધ શુદ્ધ સચ્ચારિત્ર સંયમીઓને પ્રત્યાખ્યાનથી થાય છે. એવું ચારિત્ર પ્રત્યાખ્યાનથી મુનિઓને હોય છે. માટે હે ભવ્ય શાર્દુ, હે ભવ્યોત્તમ, હે ભવ્ય આત્મા, તું શીઘ્ર તારી મતિમાં તત્વને નિત્ય ધારણ કર, કે જે તત્વ સહજ સુખ દેનારું છે અને મુનિઓના ચારિત્રનું મૂળ છે. પહેલી વાત તો એ કરી કે જે સમગ્ર પાપોનું નાશ કરનારું છે એવું શુદ્ધ ચારિત્ર સંયમી મુનિઓને હોય છે, તો એનું કારણ શું છે? તો કે પ્રત્યાખ્યાન છે. એ પ્રત્યાખ્યાનથી એવું શુદ્ધ ચારિત્ર મુનિઓને હોય છે. અને એ ચારિત્રને વિશે હવે આગળ એમ કહ્યું કે એ ચારિત્રનું મૂળ શું છે? તો કે ચારિત્રનું મૂળ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ તત્વ છે, એનો આશ્રય કરતા મુનિએ એવું ચારિત્ર પ્રગટ કર્યું છે. એટલે તું પણ તારી મતિમાં એવા શુદ્ધ તત્વને નિત્ય ધારણ કર. એટલે સુંદર વાત કરી છે. ગુરુદેવ એનો અર્થ કરતા સમજાવે છે કે જો પ્રત્યાખ્યાન અધિકાર પૂરો કરતા મુનિને કેવો ઉત્સાહ છે, અને એ ઉત્સાહ એટલો બધો આવ્યો એટલે 9 શ્લોક અહીંયા એમણે રચી ના, 9 શ્લોકની રચના અંતરમાંથી થઈ ગઈ છે. કઈ ધારીને કરવા બેઠા કે આ 9 લખવા છે એવું નથી, એ તો અંદરમાંથી ભાવ આવતા ગયા અને લખાતા રહ્યા. 9 શ્લોક મૂક્યા છે. પોતે ચારિત્ર આરાધનામાં વર્તે છે અને પોતે સ્વર્ગમાં જવાના છે, પણ ત્યાંથી નીકળીને શુદ્ધ ચારિત્ર પૂરું કરીને મુક્તિ પામશે. તેઓ અહીં ચારિત્રના ગાણા ગાય છે, ચારિત્રની વાત કરે છે, એવા ચારિત્રની અનુમોદના કરી રહ્યા છે. જે ચારિત્ર કેવળ જ્ઞાનનું કારણ છે, જે ચારિત્ર સિદ્ધ દશાનું કારણ છે, એવા ચારિત્રના ગાણા મુનિ ગાઈ રહ્યા છે. પોતે પણ એવા ચારિત્રમાં જ છે, અને એમાં સાથે કેવી વાત લીધી કે હે ભવ્ય, તું પણ તારી મતિમાં એવા તત્વને નિત્ય ધારણ કર. એ વાત એમણે શ્લોકમાં ગૂંથી લીધી. તને ચારિત્ર છે એ બધી વાત બરાબર, કઈ રીતે ચારિત્ર પ્રગટ્યું છે એ વાત પણ બરાબર, પાછું એક ઉપદેશાત્મક વાત લઈ લીધી કે હે ભવ્ય, તું એવા ચારિત્રને શીઘ્ર તારી મતિમાં નિત્ય ધારણ કર. આપણને ભવ્ય કયા છે, આપણને ભવ્ય તરીકે સંબોધ્યા છે, તો પછી ભવ્ય તરીકે આપણે એવો જ પુરુષાર્થ કરીએ. અહીંયા કહે છે ગુરુદેવ કે મુનિને શુદ્ધ ચારિત્ર અગ્નિ પ્રગટ્યો, તે પાપરૂપી ગીચ જંગલને બાળી નાખે છે. સંયમીઓને પ્રત્યાખ્યાનથી એટલે કે સ્વરૂપમાં રાગ રહિત એકાગ્રતાથી તે શુદ્ધ શુદ્ધ ચારિત્ર પ્રગટે છે. માટે હે ભવ્ય શાર્દૂલ, હે ભવ્યરૂપી સિંહ, તું તારી મતિમાં શીઘ્ર તે સહજ તત્વને ધારણ કર, કે જે
તત્વ સહજ સુખનું દેનાર છે અને મુનિઓના ચારિત્રનું મૂળ છે. આવા તત્વમાં એકાગ્ર થવાથી પ્રત્યાખ્યાન અને ચારિત્ર થાય છે. જો પ્રત્યાખ્યાન એની મેળે થઈ જતું નથી. ગુરુદેવે અહીંયા આપણને સહેજ વાત કરી દીધી, ઉપદેશની બહુ મહત્વની વાત કીધી કે પ્રત્યાખ્યાન એની મેળે થઈ જતું નથી. પ્રત્યાખ્યાન માટેનો પુરુષાર્થ તો ઘણો મોટો પુરુષાર્થ છે. કેવો પુરુષાર્થ છે? તો કે તમે પ્રત્યાખ્યાનને જાણ્યું તો પ્રત્યાખ્યાનમાં શું આવ્યું? તો કે સ્વરૂપના આશ્રય પ્રત્યાખ્યાન થાય છે, એટલે કે સ્વરૂપમાં જતા ત્યાં એકાગ્રતા કરતા લીનતા કરતા હવે વિકારી પરિણામ થતા નથી. આટલું જયારે બરાબર સમજાયું છે તો એનો અર્થ એ થયો કે એવા ભાવે પોતે થઈ જાય છે, એવા પોતાના પરિણામ થઈ જાય છે. તો પોતાના એવા પરિણામ થવા માટે, પોતાના એવા પરિણામ થવા માટે પોતે પુરુષાર્થ તો કરવો પડે ને, કે એની મેળે થઈ જશે એવા પરિણામ. પ્રત્યાખ્યાન એની મેળે થઈ જતું નથી, પણ તે પરિણામ એ પર્યાય રૂપે પોતે પરિણમે છે તો થાય છે. ગુરુદેવ, પણ તે પર્યાય રૂપે પોતે પરિણમવાથી થાય છે, એ તો પરિણામ છે. પ્રત્યાખ્યાનના પણ પરિણામ છે, એ દશા છે. પોતે પોતાના સ્વભાવ ભાવે સ્થિરતા કરે એ પણ એક દશા છે, એ પરિણામ છે. આખો માર્ગ પર્યાય રૂપે જ છે. આ વાત તો પહેલા જ પકડી રાખવાની છે. જે છે તે બધા પરિણામ છે. પરિણામ કહો કે પર્યાય કહો કે કાર્ય કહો, કાર્ય થાય છે અને જે દશા થઈ છે એને આપણે પર્યાય કહીએ કે પરિણામ કહીએ. કાર્ય થાય છે અને જે નવી દશા થઈ છે એ દશા કોની છે? તે દ્રવ્યની દશા છે, એ પરિણામ છે. તો આ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ તો છે જ, પણ એ તો શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે. વર્તમાન પર્યાયની અપેક્ષાનો વિચાર કરીએ તો વર્તમાન પર્યાયમાં મલિનતા છે. હવે આવા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને વર્તમાનમાં મલિન પર્યાય છે, મલિન પરિણામ થઈ રહ્યા છે, તો એના સ્થાને એને પોતે જેવો શુદ્ધ છે એવા શુદ્ધ નિર્મળ પરિણામ થવા જોઈએ. તો એ ન થવાનું કારણ શું છે? એ શાસ્ત્રમાં સમજાયું કે ભાઈ, તું એવા તારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરતો નથી, ત્યાંથી ચ્યુત થયો અને બહારમાં આવ્યો. તારો ઉપયોગ બહારમાં છે, તારું લક્ષ્ય બહારમાં છે, માટે તને મલિન પરિણામ થાય છે. એટલે એવી મલિન દશારૂપે તું પરિણમી રહ્યો છે. મલિન પરિણામ થાય છે એટલે તું જાતે એવા મલિન પરિણામ કરી રહ્યો છે. એ પરિણામ તારા છે, એ પર્યાય તારી છે, એ કાર્ય તારું છે. એને સ્થાને હવે પલટી માર અને સ્વરૂપનું લક્ષ્ય કર. સ્વરૂપનું લક્ષ્ય કરતા તારી જે દશા થઈ તે સ્વરૂપને જાણવા વાળી જ્ઞાન આનંદની દશા થઈ. તો આ એનો પુરુષાર્થ થયો. અને એમ કરે તો નિર્મળ પરિણામ થાય, તો પ્રત્યાખ્યાન થાય. ગુરુદેવ કહે છે કે પ્રત્યાખ્યાન એની મેળે થઈ જતું નથી, પણ તે પર્યાય રૂપે પોતે પરિણમવાથી થાય છે. પોતે સ્વભાવમાં પરિણમે તો રાગનું પ્રત્યાખ્યાન થાય છે. સહજ તત્વ એવો પોતાનો આત્મા છે, તે જ ચારિત્રનું મૂળ છે. એ જ ચારિત્રનું મૂળ છે, એ જ ધર્મનું મૂળ છે, એ જ આનંદનું મૂળ છે, એ જ શાંતિનું મૂળ છે, એ જ સુખનું મૂળ છે. તો આ રીતે આપણે 147મો કળશ અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ